નમસ્કાર, જેડએસ ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું સંજય રાવલ. તો હવે આગળ વાત કરીએ તો માગરોળની. માગરોળ તાલુકામાં બહુજન સમાજ પાર્ટી દ્વારા પ્રચાર પ્રસાર અભિયાન હાથ ધરાયું. માંગરોળ તાલુકાના જરિયાવાળા ગામમાં આજરોજ બહુજન સમાજવાદી પાર્ટીની મિટિંગ યોજાઈ હતી, જેમાં માંગરોળ તાલુકાના નવા નિમાયેલા હોદ્દેદારોની વરણી કરવામાં આવી. જૂનાગઢ જિલ્લા પંચાયતની ચૂંટણી લડશે અને તેના માટે ઉમેદવારોની શોધખોળની શરૂઆત હમણાંથી જ કરવામાં આવી છે. માંગરોળ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી રાજ કરતી પાર્ટી સામે તેમજ વિરોધ પક્ષ સામે આકરા પ્રહાર કર્યા હતા અને આવનાર સમયમાં બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય થાય તેવા હેતુથી કાર્યકરોની સંગઠન મજબૂત થાય તેવા લોકોની નિમણૂક કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રણછોડભાઈનો હાર તોરા કરી ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. રણછોડભાઈ મેવાડા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે માંગરોળ તાલુકા પંચાયતની ચૂંટણીમાં બહુજન સમાજવાદી પાર્ટી હવે ત્રીજા નંબરે લડશે અને માંગરોળ તાલુકામાં બહુજન સમાજવાદી પાર્ટીની રચના થશે તેવું જણાવ્યું હતું. જીતુ પરમાર, જેડએસ ટીવી, માંગરોળ. જય શ્રી રામ. હું નટુભાઈ રામજીભાઈ બારોટ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા, ગ્રાહક હિત સુરક્ષા મંડળ પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠાના પ્રમુખ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ હિંમતનગર જિલ્લાના પૂર્વ જિલ્લા મંત્રી. હું દિવાળી પર્વ તેમજ 2077ના શરૂ થતા નવા વર્ષની આપને તથા આપના કુટુંબીજનોને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. હું આપને વિનંતી કરવા માગું છું કે બજારની ખરીદીમાં આપણે જાગૃત બનીએ, ખરીદીમાં બિલ લેવાનો આગ્રહ રાખીએ, તેમજ જ્યાં પણ જરૂરિયાત જણાય માહિતી અથવા તો ફરિયાદ સંબંધી કોઈ પણ જરૂરિયાત હોય, માહિતી મેળવવી હોય તો ગ્રાહક હિત સુરક્ષા મંડળ પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠાનો સંપર્ક કરવા આપને જણાવીએ છીએ. કોરોના મહામારી ચાલી રહી છે. આ મહામારીમાં આપણે સૌ જાગૃત બનીએ, માસ્ક પહેરવાનો આગ્રહ રાખીએ, તેમજ જરૂર ન જણાય તો ઘરમાં જ રહીએ અને કોરોનાને માત કરીએ તેવી હું આપને વિનંતી કરું છું. ફરીથી હિન્દુ ધર્મના પવિત્ર તહેવારો આજથી શરૂઆત થઈ ગયા છે. આપ સૌને આ તહેવારોની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય શ્રી રામ, જય શ્રી રામ. પ્રાંતિજ નગરના સૌ નગરજનો, નાગરિકો અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, આવનારું નૂતન વર્ષ આ સર્વેનું સુખ સમૃદ્ધિ ભર્યું જાય અને આ નવું વર્ષ સૌને કોરોના મહામારીમાંથી મુક્તિ આપે તેવી હું પ્રાર્થના કરું છું. સાથે સાથે આ નગરના યુવાનોને હું અપીલ કરું છું કે દીપાવલીના પર્વની સાથે સાથે હાલમાં મતદાર યાદી સુધારવાનું પણ કાર્ય ચાલી રહ્યું છે. તો જે યુવાન મિત્રોની ઉંમર 18 વર્ષથી પૂર્ણ થઈ હોય તેવા યુવાન મિત્રો મતદાર યાદીનું પોતાનું ફોર્મ ભરી અને મતદાર યાદીમાં નામ નોંધાવે અને આ રાષ્ટ્રના એક જાગૃત નાગરિક મતદાર બને એવી અપીલ કરું છું. અંતમાં આપ સૌ નગરજનોને મારી દીપાવલીની શુભેચ્છાઓ, નવા વર્ષના અભિનંદન, સૌને સાલ મુબારક, ભારત માતા કી જય, વંદે માતરમ. માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે.
તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજ ના આવતી હોય તેવા ઘાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે મા હોસ્પિટલમાં જોઇન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. મા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો મા હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર મા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007990 3.